नमस्कार, हूँ छू मानसी सोनी। बुलेटिन की शुरुआत करिए महत्वना समाचार थी। दमण कोस्ट गार्ड द्वारा दिल धड़क रेस्क्यू करवामां आव्यु छे। नवसारी थी मुंबई जई रहेली बोट मध्य दरिये डूबी हती अने बोट में 14 माछीमारो सवार हता। ज्यारे दमण कोस्ट गार्ड द्वारा दरिया में 14 किलोमीटर दूर रेस्क्यू ऑपरेशन हाथ धरवामां आव्यु। कोस्ट गार्डना हेलिकॉप्टरे डूबी रहेल बोट में 11 लोगों रेस्क्यू कर्यु छे। बोट मालिक अने अन्य बे मळीने कुल 3 माछीमारो बोट में ज रोकाया हता। तो आ दिलधड़क रेस्क्यू ऑपरेशन दृश्यों में आपने बताई रहा है। दमण कोस्ट गार्ड द्वारा आ रेस्क्यू ऑपरेशन करवामां आव्यु। बोट में 14 माछीमारों सवार हता, जे तमामनुं रेस्क्यू करवामां आव्यु छे। बात सूरत नी, सूरत ना सरोली रोड पर पानी भराई गया है। नेशनल हाईवे थी सूरत आता रोड पर 3 फूट पानी भराई गया है। पानी भराता वाहन व्यवहार खोरवायो छे अने पानी नी वच्चे ट्राफिक पुलिस नी कामगीरी आप निहाळी रह्या छो स्क्रीन पर। ઘૂંટરસમાં પાણી ભરાઈ ગયા છે, તેમ છતાં આટલા વરસાદમાં આટલા બધા પાણીમાં પણ ટ્રાફિક જવાન પોતાની ફરજ બજાવી રહ્યા છે। વરસાદના કારણે જે ટ્રાફિક થઈ રહ્યું છે, ટ્રાફિક જામનું નિરાકરણ કરતા હોય ટ્રાફિક જવાન તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઘૂંટરસમાં પાણી વચ્ચે પણ ટ્રાફિક જવાન પોતાની ફરજ પર જોવા મળી રહ્યા છે। तो पानी भराता वाहन चालकों ने भारे मुश्किली पड़ी रही है। स्क्रीन पर अमे आपने बे दृश्य बतावी रहा छे। सूरतना ज दृश्यो छे आ बने। सरोली रोड पर पानी भराई गया छे, तेना दृश्यो अमे आपने बतावी रहा छे। नेशनल हाईवे थी सूरत आवता रोड पर पानी भराई गया छे। सूरत में वरसाद थी कुल 57 मार्गो बंद करवानी फरज पड़ी छे। बारडोलीना 14 अने मांडवीना 7 मार्गो हाल में बंद करवामां आव्या छे, ज्यारे पलसाणा महुआ अने कामरेजना 6-6 मार्गो बंद करवामां आव्या। मांगरोड अने उमरपाड़ाना 4-4 मार्गो पण बंद करवामां आव्या छे। वरसादी पाणी फरी वळता आ निर्णय लेवामां आव्यो। तो सावचेतीना भागरूपे वैकल्पिक मार्ग हाल में कार्यरत करवामां आव्या छे। भारे थी अति भारे वरसादना कारणे कुल 57 मार्गो बंद करवामां आव्या छे। मांडवी सहित विस्तारों में जता जे मार्गो छे ते मार्ग ने हाल में बंद करवानी फरज पड़ी छे, ज्यारे वैकल्पिक मार्ग कार्यरत करवामां आव्या छे। तो पानी भरावाना कारणे वाहन व्यवहार खोरवायो हतो। एक्सक्लूसिवली आ दृश्य न्यूज 18 गुजराती पर अमे आपने बतावी रह्या छे। सरोली रोड पर पानी भराई गया छे, नेशनल हाईवे पर पण पानी भराई गया छे। पानी भरावाना कारणे वाहन चालकों ने भारे मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। મારી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે। જી કીર્તેશ, સુરતમાં અત્યારે ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે, શું પરિસ્થિતિ છે અત્યારે કીર્તેશ સુરતમાં? બિલકુલ માનસી, સુરતના લોકોને સુરતીલાલા એમ જ કહેવામાં નથી આવતા, કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે મદદ માટે લોકો નહીં પણ સ્થાનિક લોકો આગળ આવ્યા છે। સતત ટ્રેક્ટરોમાં તેમને સામાન પછાડવામાં આવે છે, લોકોને તકલીફ હોય તો તેમને બહાર કાઢવામાં આવે છે। પોલીસ સારોલી રોડ પર છેલ્લા 12 કલાકથી ખડા પગે ટ્રાફિક નિયમન કરી રહી છે, લોકોને પાણીથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે કહી શકાય કે લોકો પોતાના ઘરોમાં જ્યારે પાણી ભરાઈ ગયા છે, મેઇન રોડથી અમે અંદર આવ્યા છીએ, લોકો માટે મદદ લઈને પહોંચ્યા છે, ત્યારે સ્થાનિક નગરસેવક છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કયા પ્રકારની મદદ થઈ રહી છે। દર્શનીબેન કોઠી આપણી સાથે છે કે જે નગર સેવક છે, આપણે એમની સાથે વાત કરીશું કયા પ્રકાર, કારણ કે એ પણ આ જ વિસ્તારમાં રહે છે, તેઓનું ઘર પણ પાણીમાં ગરકાવ છે। બેન, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ છે? આપણે જોઈ રહ્યા છીએ કે ઉપરવાસમાં છેલ્લા 2-3 દિવસથી ખૂબ ભારે વરસાદ છે, એના કારણે મારા વોર્ડમાં આવતા સણિયા, સારોલી, કુંભારિયા, હેમદમાં ખૂબ ખાડીમાં પાણી આવી રહ્યું છે। પણ સાથે સાથે હું કહીશ કે સુરત મહાનગરપાલિકાની પૂરી ટીમ અને અમારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ વધારેમાં વધારે મદદરૂપ થઈ રહેવાની કોશિશ કરી રહી છે, કે આપ જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર્સ, પછી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ બીજી બધી ટીમ્સને બધું, નગર નગર સેવિકા છો, નગરની સેવા કરવા નીકળ્યા છે, પોતાનું ઘર પાણીમાં છે તેનું શું? પણ હવે એમાં સમજો, આ કોઈ આ કુદરતી આફત છે, એમાં આપણે બધા એકબીજાને સહકાર આપીને આપણે મદદરૂપ થવું જ પડશે, અને બધા અહીંયા સ્થાનિક લોકોનો પણ ખૂબ સારો સહકાર છે। અમે પણ બધા નગરસેવકો છેલ્લા 24 કલાકથી લોકોની વચ્ચે રહીને અમે બધાને પ્રયાસ કરી રહ્યા છીએ કે ભાઈ કંઈ પણ મદદની જરૂર હોય, પછી મારું ઘર પણ અહીંયા બાજુમાં છે, એટલે મને ખબર છે કે પરિસ્થિતિ ખરાબ છે। બિલકુલ, નગરસેવિકાનું ઘર પાણીમાં ગરકાવ છે, હું માનસી દ્રશ્ય બતાવવા માંગીશ કે
સોસાયટીની બહાર નીકળતા પાણી છે, બાજુમાં જ તમે જોઈ શકો છો ખાડી તેની ગતિએ દોડી રહ્યું છે, દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કયા પ્રકારની પરિસ્થિતિ છે. એક ભાઈ છે આ સોસાયટીમાં જ રહે છે પણ જે રીતે પાણી ભરાયું છે પોતાના બાળકોને લઈને અહીંથી જઈ રહ્યા છે ત્યારે આપણે સીધા વાત કરીએ કે ભૈયાજી ક્યાં નામે આપકા? ભાવેશભાઈ. ભાવેશભાઈ પાણીમાં જે બાળકો લઈને ભરાઈ જતા છે? હા જી બિલકુલ. ક્યાં? છોકરાઓને બીજી જગ્યાએ સ્થળાંતર કરીએ છીએ તાકે રાતના એમને તકલીફ નહીં પડે, કારણ કે હું છેલ્લા અહીંયા 19 વર્ષથી રહું છું. અહીંયાની પાણી હું જાણું છું સારી રીતે કે જલ્દી ઉતરતા નથી, એટલે છોકરાઓને સેફ જગ્યાએ રાખવાથી સ્કૂલ ચાલુ રહી, ટ્યુશન ચાલુ રહી, બધી એક્ટિવિટી કરી શકે. બિલકુલ. જે પ્રકારે પાણી ભરાયું છે છેલ્લા કેટલા કલાકથી પાણી ભરાયું છે શું કહેશો? આ રાતથી જ પાણી ચરવાનું ચાલુ થયું છે એક વારનું, અને લગભગ આયરા અને 7-8 કલાક એવું થઈ ગયું છે. હજુ પણ પાણી થોડું થોડું ચડે છે, હવે રાતના જોઈએ શું પોઝિશન આવે છે. બિલકુલ માનસી, દ્રશ્ય ઘણું બધું કહી જાય છે, દ્રશ્ય બતાવવાના કેમેરામેનને કહીશ કે પ્રયાસ કરશે કે જે પ્રકારે પાણી ભરાયું છે સીધું જોઈ શકાય છે. માધવ પાર્ક સોસાયટી હોય, વૃંદાવન ટાઉનશીપ હોય કે અન્ય સોસાયટી હોય, ખાડી કિનારે આવેલી તમામ સોસાયટીઓમાં 4-5 ફૂટ પાણી ભરાયા છે. કહી શકાય કે ઉપરવાસમાં જે રીતે વરસાદ પડ્યો છે તેનું સીધું પાણી ખાડીઓમાં આવી રહ્યું છે અને ખાડીઓ ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યું છે. પર્વત પાટિયા, સારોલી, ઉના ગામ આ વિસ્તારો એવા છે કે જે ખાડી કિનારે આવેલા છે તેને લઈને કહી શકાય કે અહીંયા પાણી ભરાયા છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કયા પ્રકારે છે. હું કેમેરામેનને કહીશ, કારણ કે ટ્રેક્ટરમાં પોતાનું બેલેન્સ રાખવાનું સાથે જે કેમેરો છે તેને સ્થાયી રાખવું અમારા માટે ઘણું મુશ્કેલ પડી રહ્યું છે, કારણ કે પાણી વચ્ચેથી ટ્રેક્ટર જ્યારે પસાર થાય છે ત્યારે પોતાનું બેલેન્સ રાખવું ખૂબ જ મુશ્કેલ બને છે. દ્રશ્ય જોઈ શકાય છે કે બીજું બી એક ટ્રેક્ટર આવી રહ્યું છે, ટ્રેક્ટરમાં લોકોને લાવવામાં આવી રહ્યા છે, જરૂર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લઈને તેઓને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. મદદની જરૂર હોય તો આ ટ્રેક્ટર આવીને લોકોની મદદ કરી રહ્યું છે ત્યારે જોઈ શકાય. સામેથી બીજું ટ્રેક્ટર આવતું છે. આ જે સોસાયટીઓ છે અંદાજિત કહી શકાય 4-5 હજાર લોકો આ વિસ્તારમાં રહે છે અને આખો વિસ્તાર છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ છે. તમામ સોસાયટીઓમાં પાણી છે ત્યારે સ્થાનિક લોકો મદદ માટે પહોંચી રહ્યા છે. લોકોને જરૂરિયાત હોય ત્યારે વસ્તુ લેવા માટે બહાર લઈ જાય છે ટ્રેક્ટરમાં અને ફરી એકવાર જીવન જરૂરિયાતની વસ્તુ દૂધથી લઈ શાકભાજી અને તમામ વસ્તુ લઈને તેઓને ફરી એક વખત પોતાના મકાન સુધી છોડવાનું કામ સ્થાનિક યુવાનો છે ટ્રેક્ટરો દ્વારા કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે કયા પ્રકારનું પાણી ભરાયું છે, કારણ કે ટ્રેક્ટરમાં ઊભા રહી પોતાનું બેલેન્સ કરવું, કેમેરામેનને બેલેન્સ કરવું અમારા માટે ઘણું મુશ્કેલ છે. ત્યારે હું કેમેરામેન અક્ષરને કહીશ કે થોડા પાછળ જઈ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે અમે પણ આ ટ્રેક્ટરમાં પહોંચ્યા છીએ અને ટ્રેક્ટરમાં રહીને બને ત્યાં સુધી લોકોને જે મદદ પહોંચાડવામાં આવે છે તેનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. કેમેરામેનને કહીશ કે બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે પ્રકારે જગન્નાથ મહાદેવ ધામ છે, આ મંદિર પાણીમાં ગરકાવ છે, મંદિર પાસેથી પસાર મુખ્ય રોડ પરથી પસાર થઈ રહી છે, અલગ અલગ સોસાયટી છે, જરૂરિયાત પ્રમાણે અહીંયાથી લોકોને બહાર લઈ જવામાં આવે છે. એટલે કે માનસી, આ વિસ્તારના લોકો છેલ્લા 48 કલાકથી આ જ પરિસ્થિતિમાં રહ્યા છે. ત્યારે આગામી 24-48 કલાક જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ચોક્કસ ખૂબ જ મુશ્કેલ છે આ પાણી આગામી 24 કલાક રહે તેવી શક્યતાઓ છે. જો કે ખાડીને લઈને સુરતના ખાડી કિનારે રહેતા લોકો દર વર્ષે આ જ પ્રકારની મુસીબતોનો સામનો કરે છે, તેવામાં ચોક્કસ સ્થાનિક લોકો મદદે પહોંચ્યા છે. પણ જ્યારે પોતાના ઘરમાં પાણી જાય છે ત્યારે 1,00,000 રૂપિયાના સામાનનું નુકસાન પણ થતું જોવા મળી રહ્યું છે. મનસી જી કીર્તેશ, બિલકુલ આ પરિસ્થિતિ જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કયા પ્રકારે અવર જવર કરવા માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવાની ફરજ પડી રહી છે. કીર્તેશ, આપે કહ્યું આ વિસ્તારમાં 5,000 લોકો વસે છે, સ્થાનિકો એકબીજાની મદદ માટે આવી રહ્યા છે. શું તંત્ર સ્થાનિકોની મદદે આવ્યું છે આ વિસ્તારમાં? કારણ કે ઘણા બધા 5,000 જેટલા લોકો અહીં રહે છે, શું તેમને સ્થળાંતર કરવાની કે પછી તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે? બિલકુલ માનસી, હું સોસાયટીની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારે સોસાયટીઓમાં લોકો છે, લોકોને રેસ્ક્યુ કરવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવે છે. પણ લોકો પોતાનું ઘર છોડવા તૈયાર નથી, કારણ કે 1-1 રૂપિયો જોડીને મહેનતથી પોતાનું ઘર બનાવ્યું, ઘરમાં કિંમતી સામાન હોય છે, ત્યારે લોકો ઘર છોડતા નથી. લોકો સોસાયટીઓમાં પોતાના ઘરોમાં છે, ઘરોમાં પાણી છે, ત્યારે કહી શકાય કે આ દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે. નજીકની સોસાયટી આવી રહી છે, નંદનવન સ્લો હાઉસ છે, તમે જોઈ શકશો કે સોસાયટીની અંદર પાણી છે, લોકો પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે. લોકોને સમજાવીને બહાર સ્થળાંતર કરવાનું કહે છે પણ લોકો તૈયાર નથી. જીવન જરૂરિયાતની વસ્તુ આ જ પાણીમાં બહાર જઈને તેઓ લેવા જાય છે અને ફરી લઈને પરત આવે છે.
समग्र विस्तार आज प्रकार जलबंबाकार है। ज्या जुओ त्या मात्र पानी पानी से पानी वरसाद नहीं पर उपरवास में पड़ेला वरसाद ने लईने जे खाड़ीओ में पानी आव्यु छे खाड़ी ओवरफ्लो थता ज आ पानी जोवा मळी रह्यु छे। लोको पोतानो माल सामान सलामत रीते पोतानो प्रयास करी रह्या छे। जो के पर्वत पाटिया विस्तार एवो छे के ज्यां छेल्ला 24 कलाकथी पानी स्थिर छे पण बीजा विस्तारो छे के ज्यां धीरे धीरे एकवार पानीनुं लेवल वधी रह्यु छे। छेवाड़ाना ગામડાઓ છે કે જ્યાં આગળ સતત પાણી વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરી છે એ આગાહી વચ્ચે લોકોના જીવ ચોક્કસ તાળવે ચોટેલા છે। નંદનવન સોસાયટી હોય માધવ પાર્ક સોસાયટી હોય આ તમામ સોસાયટીમાં લોકો પોતાનો સામાન બચાવવા માટે કયા પ્રકારે લટકાવ્યો છે તે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ તમામ વસ્તુ વચ્ચે લોકો અહીંથી સ્થળાંતર કરવા તૈયાર નથી। લોકો આ જ પાણી વચ્ચે રહેવાનું પસંદ કરી રહ્યા છે। જો કે પાણી પોતાના ઘરમાં આવતા પોતાના ઘરના પહેલાં અથવા બીજા માળે સ્થળાંતર કરી પોતાની સેફટી કરી રહ્યા છે। પણ જે પ્રકારે છે જોઈ શકાય છે ઋષિકેશ બિહાર ટાઉનશીપ કે જ્યાં 5-7 ટાવર આવેલા છે, એક ટાવરમાં 10 જેટલા માળ છે અને એક માળ પર 5-6 જેટલા પરિવાર રહે છે, ત્યારે ચોક્કસ સૌથી અઘરું કામ કહેવાય કે લોકોની મદદ પહોંચાડવી। કારણ કે આ ટાઉનશીપમાં રહેતા લોકો છે, આપણે લોકો સાથે પણ વાત કરવાનો માનસિક પ્રયાસ કરીશું કે કયા પ્રકાર છે। કારણ કે ટ્રેક્ટરમાં અમારું બેલેન્સ રહેતું નથી, સતત ટ્રેક્ટર જે છે આડા ઉધા ઊભા રસ્તા પર દોડી રહ્યું છે, ત્યારે સૌથી વધારે મુશ્કેલી અમને પડી રહી છે। અમે નીચે ઉતરીને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે જે રીતે કહી શકાય કે ટ્રેક્ટર છે, સતત ટ્રેક્ટર અપ એન્ડ ડાઉન થતું છે, ત્યારે અમે નીચે ઉતરીને દ્રશ્યો બતાવવાનો ચોક્કસ પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે માનસી જે પ્રકારે પાણી ભરાયા છે, ખૂબ જ મુશ્કેલીઓ વચ્ચે લોકો અહીંયા રહેતા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। આ સોસાયટી છે, સોસાયટીના ગેટ છે, લોકોને અહીંથી હવે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। લોકો બહાર જઈ રહ્યા છે, પોતાની મદદ માટે ટ્રેક્ટર પહોંચ્યું છે, ટ્રેક્ટરમાં બેસીને તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા બહાર પહોંચી રહ્યા છે। ત્યારે માનસી આ પરિસ્થિતિમાં છેલ્લા 48 કલાકથી આ વિસ્તારના લોકો રહે છે। આજે બીજો દિવસ પૂર્ણ થવા આવ્યો છે, સતત પાણી છે, જોઈ શકાય છે સોસાયટીના ગેટની બહાર નીકળતા જ જે રીતે પાણી જોવા મળે છે, પાણીને લઈને લોકોની ચિંતા વધી છે। કારણ કે આ પાણી વરસાદી નથી પણ ડ્રેનેજનું પાણી છે, ગંદુ અને ખૂબ જ દુર્ગંધ મારતું આ પાણી છે અને આ પાણી વચ્ચે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। જો કે બારી ઉતર્યા બાદ સૌથી મોટી સમસ્યા થશે રોગચાળાની, કારણ કે એક તો પહેલેથી જ ગંદુ પાણી છે અને બીજી બાજુ જ્યારે આ પાણી દુર્ગંધ મારે છે અને પાણી ઉતર્યા બાદ ગંદકીનું જે સામ્રાજ્ય હશે ચોક્કસ તેને લઈને તંત્રની ચિંતા વધી છે। સ્થાનિક લોકો છે, આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું। ક્યાં નામે ભાઈ આપકા? અનિલ પારેખ। અનિલભાઈ ક્યાં બોલો કે કબ સે પાણી હૈ, કિતની મુશ્કેલી? યે કલ 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 સે હી પાણી હૈ ઓર યે હર સાલ હોતા હૈ। इसमें प्रशासन भी अपना काम कर रहा है पर हर साल ये प्रॉब्लम आती ही है। और इसमें जो गटर लाइन का पानी है, इससे इन्फेक्शन का, गंदगी के कारण मच्छर मक्खी का, ये सब प्रॉब्लम आगे आने वाला है। तो ये पानी जैसे जैसे निकले उसके बाद में जो व्यवस्था हो। पानी भर गया है, मुश्किली का सामना करना नहीं पड़ रहा है पानी से? हमारे यहाँ तो कॉरपोरेटर साहब ने ट्रैक्टर लगा रखा है, उससे लोग निकल रहे हैं। और वैसे तो आप देखें तो ज़्यादातर लोग घरों में ही पैक हैं, तो प्रॉब्लम तो आ रही है बिल्कुल। मानसी हूँ दृश्य बतावा कि कैमरा में लक्ष्य ने कह के फरीको का दृश्य बतावे कि ट्रैक्टर में सवार थे लोग जीवन जरूरियात की वस्तु लेवा माटे बाहर जाई रहा है, त्यारे खूब ज मुश्किली वच्चे आ ट्रैक्टर में लोग बाहर जाए फरी पोता माल सामान लैने ट्रैक्टर द्वारा फरी अंदर आवशे। जो कि टाउनशीप सौथी मोटी है, મેં પહેલાં જ કીધું કે એક આ ટાઉનશીપમાં 10 જેટલા એપાર્ટમેન્ટ છે, એક એપાર્ટમેન્ટ 10 માળનો છે, ત્યારે કહી શકાય કે આ મુશ્કેલી ભરી સ્થળમાં જવું ખૂબ જ મુશ્કેલ છે। હું કેમેરામેનને એવી જગ્યા પર ઊભો રાખવા માટેનો પ્રયાસ કરીશ કે જ્યાંથી દ્રશ્ય બતાવી શકાય નો જે પ્રકારે પાણી ભરાયા છે, ચોક્કસ ખૂબ જ મુશ્કેલીવાળી આ જગ્યા છે, પણ લોકો સુધી દ્રશ્ય પહોંચાડવા માટેનો પ્રયાસ અમે ચોક્કસ કરીશું। હું થોડાક સમય માટે કેમેરાથી દૂર થઈશ, કારણ કે હું દૂર થઈશ તો જ કેમેરામેન આ દ્રશ્ય બતાવી શકશે। બિલકુલ કેમેરામેન એની રીતે દ્રશ્ય બતાવશે, પાણી કયા પ્રકારના છે તે જોઈ શકાય છે, સતત પાણી છે, પાણીનું લેવલ ઓછું થવાની જગ્યા પર કહી શકાય અત્યારે સ્થિર થયું છે, અમુક વિસ્તારોમાં વધી રહ્યું છે, ત્યારે આ પાણીને લઈને સ્થાનિક લોકો સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સતત પાણી
दुर्गंध मारतु गंदु पानी होवाने लईने चोक्कस चामडीना रोग इन्फेक्शन आ तमाम तकलीफो थाय तेवी चोक्कस शक्यताओ छे। पण आ शक्यता वच्चे लोकोए पोतानुं जीवन जीववा माटे आ ज जग्याएथी पसार थवुं पड़े छे। ट्रेक्टरमां अत्यारे 50 करता वधु लोको सवार थया छे अने पोतानी जीवन जरूरियातनी वस्तु लेवा माटे बहार जई रह्या छे। थोड़ीक ज मिनिटोमां पोतानी जीवन जरूरियातनी वस्तु लई आ लोको आ ट्रेक्टर मार्फते फरी एकवार पोताना घरे पहोंचशे। जे रीते उपरवासमां वरसाद थयो छे, मानसी वरसादने लईने बालक गाड़ीनुं पाणी जे रीते मीठी गाड़ीमां डायवर्ट करવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર વિસ્તાર હાલ જળબંબાકાર બન્યો છે। સુરત પાટિયાનો મેઇન રોડ છે કે જે ગોડાદરાને જોડે છે, આ રોડ ઉપર એટલી હદે પાણી છે કે રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસ સતત આ રસ્તા પર આવતા લોકોને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા લોકો પહોંચી રહ્યા છે, જ્યારે લોકો માટે પણ સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। માનસી, હું અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે મેઇન રોડ પર અમે આવી ગયા છીએ અને મેઇન રોડ પર આવેલા બિલ્ડિંગો, મેઇન રોડ આખો પાણીમાં ગરકાવ છે, થોડેક આગળ પેટ્રોલ પંપ ગરકાવ છે, જેના દ્રશ્યો અમે ગઈકાલે બતાવ્યા હતા ત્યારે જોઈ શકાય છે કે એક ગાડી ફસાઈ ગઈ છે અને આ ગાડીને કાઢવા માટે લોકો મથામણ કરી રહ્યા છે। ચોક્કસપણે જોઈ શકાય છે કે કોઈ પણ એવી જગ્યા નથી કે અહીંથી સામે કિનારે જઈ શકાય, કારણ કે સતત પાણી છે, મેઇન રોડ છે, BRTS છે, તે તમામ વસ્તુ પાણીમાં ગરકાવ્યું છે અને અહીંયાથી 2 કિલોમીટર સુધીનો વિસ્તાર છે કે જ્યાં માત્ર પાણી જ પાણી છે અને આ પાણી વરસાદી નથી પણ ખાડીમાં છોડવામાં આવેલું ઉપરવાસનું વરસાદનું પાણી છે, સાથે ડ્રેનેજનું પાણી છે, એટલે કે આ પાણી ચોક્કસ લોકોને નુકસાન કરી શકે છે। સૌથી વધારે ઇન્ફેક્શનની ફરિયાદો આવા જ પાણીમાં આવતી હોય છે ત્યારે આ પાણીમાં છેલ્લા 48 કલાકથી લોકોને રહેવા માટે મજબૂર બન્યા છે। તંત્ર મદદ માટે પહોંચી રહી છે ત્યારે હું કેમેરામેન લક્ષ્યને કહીશ કે તેની પાછળના દ્રશ્યો બતાવશે કે જે ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન બેક થઈ રહી છે, કયા પ્રકારે પાણી બેક થઈ બહાર નીકળી રહ્યું છે, એટલે કે સતત આ જ પ્રકારના દ્રશ્યો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। છેલ્લા 48 કલાકથી આ જ પ્રકારનું પાણી છે, ડ્રેનેજ લાઇન બેક થયા બાદ તેનું પાણી નીકળી રહ્યું છે, એટલે કે સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે અને આ પાણી ઉતરે તેની રાહ લાંબા સમયથી જોવાઈ રહી છે। માનસી જી, કીર્તેશ, બિલકુલ આભાર આપનો। તો આ દ્રશ્ય સુરતના અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। આ કોઈ નદીના દ્રશ્ય નથી, આ દ્રશ્યો રોડ રસ્તાઓના છે, જ્યાં લોકો સ્વિમિંગ કરીને જવા માટે મજબૂર બન્યા છે, ટ્રેક્ટરનો સહારો લઈ લોકો અવરજવર કરી રહ્યા છે। આ દ્રશ્યો છે એક્સક્લુઝિવલી ન્યૂઝ 18 ગુજરાતી પર, જ્યાં એક કાર પણ ફસાઈ છે, મહામહેનતે લોકો આ કારને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે।